નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આગળના લેક્ચરની અંદર પૂર્ણાંક સંખ્યાઓની અંદર શૂન્યની ડાબી બાજુએ બધા ઋણ પૂર્ણાંકો આવે અને શૂન્યની જમણી બાજુએ બધા ધન પૂર્ણાંકો આવે એવી આપણે આગળના લેક્ચરની અંદર વાત કરીશું. શૂન્ય થી જેમ જેમ આપણે ડાબી બાજુ જતા જઈએ એમ સંખ્યા નાની આવતી જાય, એટલે કે કોઈ પણ સંખ્યા ડાબી બાજુ આવેલી હોય એ નાની હોય, જમણી બાજુ આવેલી સંખ્યા મોટી હોય. જો એક ઉદાહરણ આપું તમને, આ સંખ્યા રેખા છે, અહીંયા શૂન્ય છે, એક બે ત્રણ, અહીંયા માઇનસ એક માઇનસ બે આ છે. તો આ શૂન્યની ડાબી બાજુના પૂર્ણાંકો છે એ ઋણ પૂર્ણાંકો છે અને આ જમણી બાજુના પૂર્ણાંકો છે એ ધન છે. આ બધા ધન પૂર્ણાંકો એ શૂન્ય અને ઋણ પૂર્ણાંકો કરતા મોટા છે. બધા ધન પૂર્ણાંકો એ શૂન્ય અને ધન પૂર્ણાંક કરતા નાના છે. આવું આપણે ગઈકાલે એટલે કે આજે આગળના લેક્ચરની અંદર આપણે જોયું હતું. હવે આપણે આજે એનાથી આગળ જવું છે. ઘણી વખત આપણે સરવાળો કરવાનો એવું આવે છે, તો એ પણ થોડી બાબત તમને કહો કે તમારે ધારો કે આપણું આપ્યું હોય કે માઇનસ બે વત્તા ત્રણ, આ રીતે સંખ્યા આપ્યું હોય, તમે છઠ્ઠામાં શીખ્યા છો કે માઇનસ બે વત્તા ત્રણ હોય, તો અહીંયા જુદી જુદી નિશાની છે, બે ની આગળ માઇનસ ની નિશાની છે, ત્રણ ની આગળ પ્લસ ની નિશાની છે. તો જયારે જુદી જુદી નિશાની હોય ત્યારે આપણે બાદબાકી કરવાની છે કે ત્રણ માંથી બે ને બાદ કરી દેવાના, તો એનો જવાબ મળી ગયો. તો અહીંયા આગળ આપણે જવાબ લખીએ ત્યારે આપણે એક મળશે. પણ જો તમને આવું આપ્યું હોય માઇનસ બે વત્તા માઇનસ ત્રણ, તો અહીંયા આ બંને સંખ્યાઓને આપણે થોડુંક સાદું રૂપ આપીએ તો રીતે આપી શકાય કે આ માઇનસ બે પ્લસ માઇનસ ની નિશાની ભેગી થાય, જુદી નિશાની ભેગી થાય, આપણે એક નિશાની કરી દેવાની માઇનસ ની, સરખી હોય તો પ્લસ ની, જુદી હોય તો માઇનસ ની કરી દેવાની, ત્રણ થાય. આની અંદર હવે જો આ બંને સંખ્યા નિશાની સરખી થઈ તો સરખી નિશાની એમને સરવાળો કરાય તો ત્રણ ને બે પાંચ થયા, અને મોટી સંખ્યાની જે નિશાની હોય નિશાની કરવાની, તો આનો જવાબ આપણે માઇનસ પાંચ મળે. આને લગતા હવે આપણે કેટલાક ઉદાહરણો જોવાના છે. મેં જુઓ એક ઉદાહરણ આપ્યું છે, રકમ લખી છે કે નીચે આપેલ સંખ્યાઓ નીચે આપેલ સંખ્યા રેખા પર, એટલે આ સંખ્યા રેખા ઉપર પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવે છે. અહીંયા એબીસીડી ઈએફજી એચઆઈ એન ઓ સુધી આપણે લખ્યું છે, એમાં ઈ ને સંગત સંખ્યા માઇનસ ત્રણ છે અને એફ ને સંગત સંખ્યા માઇનસ બે છે. તો આપણે ત્રણ અને માઇનસ બે ને ક્રમશઃ ઈ અને એફ પર અંકિત કરવામાં આવેલ છે. કયા પૂર્ણાંક સંખ્યાઓ બી ડી એચ જે એમ અને ઓ ને સંગત છે એવું આપણે શોધવું છે. તો આ સંખ્યા રેખા આપણે જે દર્શાવી છે એમાં હમણાં આપણે જોયું કે તમે આમ સંખ્યા રેખા ઉપર અહીંયા ઝીરો લખ્યા હોય એ એક બે ત્રણ એમ લખો છો, અને ડાબી બાજુ જાઓ તો એ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ એવી રીતે લખાય. તો એમ આપણે અહીંયા આ સંખ્યા રેખા ફરી વાર જોઈએ, જો ફરી સંખ્યા રેખા જોઈએ અહીંયા આગળ હું એબીસીડી એમ અક્ષર લખી દઉં છું. પેલા અહીંયા માઇનસ ત્રણ છે અને માઇનસ બે છે, તો આપણે આ બાજુ આગળ જઈએ તો માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ માઇનસ સાત એવી સંખ્યાઓ આવે. આ બાજુ જઈએ તો અહીંયા માઇનસ એક ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આવી રીતે સંખ્યા છે. તો આપણે આ બધી સંખ્યાઓને સંગત સંખ્યા લખવી છે, તો અહીંયા આપણે એવું લખશું કે બી ને સંગત પૂર્ણાંક બરાબર માઇનસ ટુ, પછી ડી ને સંગત પૂર્ણાંક, ડી ને સંગત પૂર્ણાંક બરાબર ડી ને સંગત પૂર્ણાંક છે માઇનસ ચાર, પછી આપણે એચ ને સંગત પૂર્ણાંક લખીએ, એચ ને સંગત પૂર્ણાંક બરાબર એચ ને સંગત પૂર્ણાંક આપણને આપ્યો છે જી, પછી જે ને સંગત પૂર્ણાંક, જેને સંગત પૂર્ણાંક બરાબર બે, પછી એમને સંગત પૂર્ણાંક, એમને સંગત પૂર્ણાંક બરાબર પાંચ, પછી આપણે
O ને સંગત પૂર્ણાંક કીધો છે તો O ને સંગત પૂર્ણાંક બરાબર આપણે O ને સંગત સાથે તો આ રીતે આપણે સંખ્યા રેખા ઉપર જે પૂર્ણાંકો આપ્યા છે એમાં એને સંગત સંખ્યાઓ લખી શકીએ તો આ રીતે આપણે એને સંગત સંખ્યાઓ લખી હવે આપણે આ ઉદાહરણ એની અંદર આપી દીધું તો આ દાખલો સ્ક્રીનશોટ લઈ તમારે જરા વેલ્યુ વર્ડમાં લખવાનું કહો કે લખી લેવા ઉદાહરણ એની અંદર આપણે એમ કીધું છે કે સંખ્યાઓને ચડતા ક્રમમાં લખવાની છે એ આપણું ઉદાહરણ છે જો અહીં આપણે ઉદાહરણ 2 ની અંદર એવું કીધું છે 7 - 5 4 0 અને -4 ને ચડતા ક્રમમાં ગોઠવી તેને સંખ્યા રેખા ઉપર દર્શાવીને તમારો જવાબ ચકાસો અહીં આગળ આપણે આ સંખ્યાઓ આપી છે એ ચડતા ક્રમમાં છે કે નહીં એ આપણે ચડતા ક્રમમાં નથી આપણે ગોઠવી છે તો અહીં આપણે જાણીએ છીએ કે શૂન્ય ની ડાબી બાજુ બધા પૂર્ણાંક નાના ઋણ પૂર્ણાંકો છે બધા નાના ધન પૂર્ણાંકો એ શૂન્ય કરતા મોટા હોય એટલે પેલો આપણે એમ કહીએ કે શૂન્ય કરતા ઋણ પૂર્ણાંકો નાના હોય છે અને ધન પૂર્ણાંકો શૂન્ય કરતા મોટા હોય માટે આપણે એવું કહી શકીએ જો અહીં જીરો મૂકું છું એના કરતા નાની સંખ્યા એનાથી નાની સંખ્યા હોય એટલે આપણે લેસ ધેન કહીએ છીએ તો અહીંયા મૂકવાની એનાથી મોટી હોય એટલે આપણે મૂકવાની છે તમે જાણો છો કે આને લેસ ધેન કહેવાય લેસ ધેન એટલે ના કરતા નાની ના કરતા નાની આનો અર્થ એવો થાય તો લેસ ધેન જેમ લો આપ કર્યો તેમ રીતે આપણે લખીએ છીએ તો આ ગની જેમ લખીએ છીએ આને કહેવાય ગ્રેટર ધેન ના કરતા મોટી આનો અર્થ એવો થયો કે આપણે જો સંખ્યા લખો પાછા ખુલ્લા છે બાજુ મોટી સંખ્યા ભેગા છે નાની સંખ્યા તો એવી રીતે આપણે અહીંયા દર્શાવીએ તો જીરો કરતા નાની સંખ્યાઓ અહીંયા જીરો કરતા નાની સંખ્યાઓ આ બે મૂળ સંખ્યાઓ છે તો તમે હમણાં સંખ્યા રેખા ઉપર જોયું કે જીરો પછી -1 -2 -3 પછી -4 પછી -5 આવે તો આપણે લખવા પડે -4 એનાથી નાની -5 એ જ રીતે આ બાજુ જઈએ તો 4 છે અને 7 છે અહીંયા 4 એનાથી મોટા 7 આ ગોઠવાઈ ગયું તો આપણે ચડતા ક્રમમાં પૂર્ણાંકો આ રીતે લખ્યા ચડતા ક્રમમાં પૂર્ણાંકો તો આ સ્થાન ક્યાં આવવાનું -5 પછી -4 0 4 7 આ પૂર્ણાંકો ચડતા ક્રમમાં હવે એની આપણે સરખામણી કરવાની છે સંખ્યા રેખા ઉપર દર્શાવે તો એના માટે આપણે સંખ્યા રેખા દોરવાની જો અહીંયા હું 0 મૂકું છું -1 -2 -3 -4 -5 -4 આ બધું લખ્યું આ બધું ધન પૂર્ણાંકો લખીએ 1 2 3 4 5 6 7 8 આ રીતે આપણે આગળ લખ્યું હવે એને સંખ્યા એકા ઉપર આપણે અંકો દર્શાવ્યો જો 7 છે પેલો તો એના ઉપર આપણે રાઉન્ડ કરીએ
5 minus 5 પેના ઉપર આવું કરે પછી 4 છે તો 4 ઉપર આવું કરે પછી 0 અને છોટે minus 5 આ બધી સંખ્યાઓ ઉપર નિશાની થઈ જાય હવે તમે આ બધુંથી આમ આવતા ડાબી બાજુ જમણી બાજુ આવતા એક સંખ્યા ઊંધી થાય અને જમણી બાજુ થી ડાબી બાજુ જાવ સંખ્યા નાની થાય જો તમને ઉતરતા ક્રમમાં કે એક વાર કરી જાવ ચડતા ક્રમમાં કે પહેલા પછી આ પછી આ પછી તો આપણે ચડતા ક્રમમાં આ કરી શકીએ છીએ ચડતા ક્રમ સંખ્યા રેખા પર તો આપણે કઈ લખી શકીએ તો પહેલી આ રાઉન્ડ કર્યો છે માઈનસ એના પછીનો રાઉન્ડ કર્યો માઈનસ 5 એના પછી રાઉન્ડ કરેલ સંખ્યા 0 એના પછી રાઉન્ડ કરેલ સંખ્યા 4 છે એના પછી 7 છે હવે આ બેની સરખામણી કરો શકો આવ્યું તો આપણે એની સાથે સરખામણી કરવાની હતી આ રીતે આપણે ઉદાહરણ 2 ની અંદર આ રીતે કરવાનું હતું કે આપણે ઉદાહરણ 2 જોઈએ તો પહેલું અને બીજું ઉદાહરણ હવે આપણે સ્વાધ્યાયનો પહેલો દાખલો જોઈએ છે સ્વાધ્યાય 1.1 નો પહેલો જો દાખલા નંબર 1 નીચે સંખ્યા રેખા ઉપર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન સેલ્સિયસમાં દર્શાવેલ છે તેના ઉપરથી પ્રશ્નનો જવાબ આપો જો અહીંયા લાહોર સ્પીતિ શ્રીનગર સિમલા ઉટી બેંગલોર આ બધાના તાપમાન દર્શાવેલ છે એને આપણે સંખ્યા રેખા ઉપરથી જોઈએ કેવું છે
जो आया माइनस 10 तो एमा आया माइनस 5 छे 0 छे आ 0 पर माइनस 1 माइनस 2 माइनस 3 माइनस 4 माइनस 5 माइनस 6 माइनस 7 माइनस 8 माइनस 9 અને 10 માઈનસ 10 એવી જ રીતે આ સંખ્યા આપણે કરી છે અહીંયા 25 છે 24 હોય 23 હોય 22 હોય 21 હોય 20 હોય તો આપણે જુદા જુદા સ્થળોના તાપમાન લખવા છે તો અહીંયા હું લખું સ્થળ અને તાપમાન સ્થળ અને તાપમાન અહીં લખું છું જુદા જુદા સ્થળો આપણે દર્શાવીએ તો લાહોર સ્થિતિ બીજું છે શ્રીનગર સિમલા ઉટી બેંગ્લોર આ બધાનું તાપમાન આપણે દર્શાવવા છે હવે આપણે સંખ્યા રેખા ઉપર જોતા જઈએ એનું તાપમાન લખીએ જો પહેલું લાહોર સ્થિતિ તો અહીંયા 10 કરતા પહેલો બીજો લીધો અહીંયા માઈનસ 9 હોય માઈનસ 8 તો અહીંયા થયું માઈનસ 8 આવશે છે શ્રીનગર તો એની અંદર શ્રીનગર ની અંદર માઈનસ 4 માઈનસ 3 માઈનસ 1 એટલે માઈનસ 10 સેલ્સિયસ થાય સિમલા તો 5 સેલ્સિયસ પછી ઊટી તો એ 15 માં એ ઓછું છે એટલે 14 સેલ્સિયસ થાય બેંગલુરુ ની અંદર 20 પછી 21 ને 22 એ 22 થાય તો 22 સેલ્સિયસ તો આ જુદા જુદા સ્થળોના તાપમાન આપણે સંખ્યા રેખા પર લખવાના હતા કે આપણે લખ્યા તો પહેલો પ્રશ્ન હતો એરો છે હવે બીજો આપણે આમાં પ્રશ્ન બહુ મોટા છે તમારે ગણિતની ચોપડીની અંદર પ્રશ્ન મોટા છે જવાબ નાનો છે આ પ્રશ્નના લખવામાં જ થોડો ટાઈમ લે છે એટલે તમારે તમે જ્યારે લેક્ચર જોવા બેસો ત્યારે ગણિતની ચોપડી તમારે ખુલ્લી રાખો એમાં જ જોવાનું તો હવે પછીના લેક્ચરમાં હું જ્યારે લખીશ ત્યારે રકમો નહીં લખું તમારી ચોપડી ખુલ્લી રાખવાની હું એક રકમ બોલીશ અને તમને ખાલી બોર્ડ ઉપર એક પહેલા પ્રશ્ન હોય તો પ્રશ્નના જવાબ બોલો જો આ બીજો પ્રશ્ન છે કે સૌથી ગરમ અને સૌથી ઠંડા તાપમાનનો તફાવત શું હશે બી ની અંદર એવું છે સૌથી ગરમ અને સૌથી ઠંડા તાપમાનનો તફાવત હવે અહીંયા સૌથી ગરમ આ છે સૌથી ઠંડુ આ છે તો બેનો તફાવત તફાવત એટલે બાદબાકી તો આ બંને તાપમાનની આપણે બાદબાકી કરવાની છે તો મોટામાંથી નાનાને બાદ કરો તો 22 માંથી આપણે માઇનસ 8 ને બાદ કરવા તો આના બરાબર 22 આ માઇનસ માઇનસ એક પ્લસ થાય મેં આપણે તમને સમજાવ્યું એમ થોડી વાર પહેલા મેં સમજાવ્યું કે સરખી નિશાની હોય તો તમારે પ્લસ નહીં કરી દેવાની જુદી જુદી હોય તો માઇનસ નહીં કરી દેવાનું આવું ધ્યાન રાખો તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ 8 તો અહીંયા આનો જવાબ થયો 30 સેલ્સિયસ તો સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળના તાપમાનનો જે તફાવત છે એ તફાવત એ આપણને મળ્યો 30 સેલ્સિયસ ત્રીજો પ્રશ્ન છે લાહોર સ્થિતિ અને શ્રીનગરના તાપમાનનો તફાવત લાહોર સ્થિતિ અને શ્રીનગરના તાપમાનનો તફાવત તાપમાનનો તફાવત બરાબર જો લાહોર સ્થિતિ અને શ્રીનગર એ બેનો તાપમાનનો તફાવત આ બધું છે તો આમાંથી આને બાદ એટલે માઇનસ 2 માંથી આપણે માઇનસ 8 ને બાદ તો આના બરાબર માઇનસ 2 આ માઇનસ માઇનસ પ્લસ કરી દેવાના 8 હવે જો અહીંયા સંખ્યા 8 અને માઇનસ 2 બે નિશાની જુદી છે જો આમાં 8 ની આગળ પ્લસ ની છે 2 ની આગળ માઇનસ ની છે જુદી નિશાની હોય તો બાદબાકી કરાય એટલે 8 માંથી આપણે 2 બાદ કરવાના એટલે 6 મળે મોટી સંખ્યા નિશાની કરવાની તો આપણે જવાબ મળ્યો 6 હશે અહીંયા 30 સેલ્સિયસ અને 6 સેલ્સિયસ હવે એનો પછીનો પ્રશ્ન એ ની અંદર તાપમાન લખ્યા બી ની અંદર તાપમાન લખ્યા સી ની અંદર હવે ડી ચોથો પ્રશ્ન છે ડી જો એની અંદર આપ્યું છે શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન એ શિમલાના તાપમાન કરતા ઓછું છે તો આપણે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન લખ્યું છે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન સંયુક્ત તાપમાન બરાબર હવે સંયુક્ત તાપમાન એટલે બે તાપમાનનો આપણે સરવાળો
કયા ટાઈમ શ્રીનગર અને સિમલા જો શ્રીનગર અને સિમલા નું તાપમાન સરવાળો કરીએ તો આવું થાય -2 + 5 -2 + 5 આમાં આ સંખ્યાની નિશાની જુદી જુદી છે તો આપણે બાદબાકી કરશું તો 5 માંથી 2 બાદ કરો એટલે 3 મળ્યા તો 3 નો સેન્સસ થયો હવે એમાં આપણે પ્રશ્ન એવો પૂછ્યો છે કે સિમલા નું તાપમાન આ આજે તાપમાન આવ્યો એ તાપમાન સહિત તાપમાન સિમલાના તાપમાન કરતા ઓછું છે તો આ તાપમાન સિમલાના તાપમાન કરતા ઓછું છે તો હા સિમલાનું 5 છે એટલે કરતા ઓછું છે તો આપણે જવાબ લખવાનો હા તે સિમલાના તાપમાન કરતા ઓછું છે હજી એક પ્રશ્ન છે એમાં એક પ્રશ્ન આવ્યો છે કે તે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે જો શ્રીનગરનો તાપમાન છે -2 છે તો એનાથી ઓછું નથી એનાથી વધારે છે તો એમ લખવાનું ના શ્રીનગરના તાપમાન કરતા ઓછું નથી તો આ રીતે આપણે એનો જવાબ લખી શકીએ તો આપણે સ્વાધ્યાય 1.1 પહેલા દાખલાની અંદર જે આ પ્રશ્નો હતા જે આ પ્રશ્નો એ ચારે પ્રશ્નોનો તમને જવાબ આપ્યો આજે આપણે આ લેક્ચરની અંદર ઉદાહરણ 1 અને 2 જોયું અને સ્વાધ્યાય 1.1 નો દાખલો જોયો આ દાખલાનો પણ તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો અને ત્યાર પછી તમારી ગણિતની નોટની અંદર તમારે આજે લખવાનું ઉદાહરણ 1 2 અને સ્વાધ્યાય 1.1 નો દાખલો તો તમારી ગણિતની નોટમાં આ ઉતારી લેજો હવે પછીના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.1 ના આ દાખલા નંબર 1 પછીનો જે ક્રમે દાખલો આવતો હશે બીજો દાખલો આવતો હશે બીજા દાખલામાં આપણે આગળ જોશું